જૈન દશા ઉસવાલ સંઘ શિનોર સંચાલિત શ્રી વિક્રમ કૃપા કેન્દ્ર સુરત દ્વારા જીર્ણોદ્ધારિત પાર્શ્વ પદ્માવતી લબ્ધી જૈન તીર્થની પોટેશન દિવાલ મૂળશરધાર વરસેલા વરસાદને કારણે ધરાશાયી થઈ જતા આશરે 5 લાખ ઉપરાંતનું નુકસાન થયું હતું. સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ તાંડવ મચાવતા સમગ્ર રાજ્ય જળબંબાકાર બની જવા પામ્યું છે. ત્યારે શિનોરમાં પણ મેઘરાજાએ તોફાની ઇનિંગમાં રમતા 24 કલાકમાં 3 ઇંચ ઉપરાંતનો વરસાદ વરસ્યો હતો, જેથી સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા વિસ્તારમાં રહેણાંક મકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો ક્યાંક રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. ત્યારે શિનોરમાં પ્રવેશ દ્વાર પાસે આવેલ જૈન દશા ઓસવાલ સંઘ શિનોર સંચાલિત વિક્રમ કૃપા કેન્દ્ર સુરત દ્વારા જીર્ણોદ્ધારિત પાર્શ્વ પદ્માવતી લબ્ધી જૈન તીર્થની પોટેશન દિવાલ મુશળધાર વરસાદને કારણે ધરાશાયી થઈ જતા બાજુમાં બેસાડેલા બ્લોકને પણ વધુ નુકસાન થવા પામ્યું હતું. જે દિવાલ ધરાશાયી થઈ છે તે અવર જવરનો મુખ્ય રસ્તો છે, તેમજ તેની સામે હાઈસ્કૂલ આવેલી છે. પરંતુ સદનસીબે વરસાદના કારણે શાળામાં રજા હોવાથી અને રસ્તા પર કોઈ વાહન પસાર થતું ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ વરસાદને કારણે દિવાલ ધરાશાયી થઈ જવાથી રૂપિયા 5 લાખથી પણ વધુનું નુકસાન થયું હોવાનું પદ્માવતી લબ્ધી જૈન તીર્થના ટ્રસ્ટી જણાવી રહ્યા હતા. અમારા શ્રી જૈન દશાઉસવાલ સંઘ સિનોર તથા લબ્ધી વિક્રમ કૃપા ટ્રસ્ટ સુરત સંચાલિત અહીંયા પદ્માવતી માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરમાં હમણાં જ 2 વર્ષ પહેલાં સુંદર જીર્ણોદ્ધાર કરી અને આ બાજુની એક આખી દિવાલ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવેલી હતી. હાલમાં જે ચાલુ વરસાદ અતિશય થવાથી આ દિવાલ તારીખ 31/7ના રોજ રાત્રે ધરાશાયી થયેલ છે અને અંદાજે લગભગ 4.5 લાખ રૂપિયા જેવું નુકસાન થયેલ છે. સિનોરનું આ બહુ પ્રસિદ્ધ મંદિર હોય, લોકોની લાગણી પણ દુભાયેલી છે, પરંતુ કુદરત આગાહી સૌ લાચાર છે. આ દિવાલ સૌથી ઝડપી ફરીથી બને એવી લોકોની માગણી છે અને અમે પણ પ્રયત્ન કરીશું અને લોકો પણ અમારા કામમાં સાથ અને સહકાર આપે એવી અમે દરેક પાસે આશા રાખીએ છીએ. રાજેશ વસાવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ શિનોર.